kuenya kain dua ni boleh. Nampak koi sabda nuah mana tu? Koi kata nu meaning nuah mana tu? Short mark, panah ni ikhara dene do. Do ya apa berkeri panah de? Apade amnon de start kari. Ek amnon apade lakhi de. Solve furniture of rupees 4000 rupees. Aaj apade vyavasthit systematic shiksha banavi. Budget. Furniture of rupees 10,000 from bazaars by cash. Lalla Belunga ek ek shabd joi lewa badhana meaning avade che apne purchased એટલે ખરીદ્યું furniture 10,000 નો from bazaars bazaars પાસે થી રોકડે થી એક એક શબ્દ જોવા મળે ખરીદ્યું furniture રૂપિયા 10,000 નો bazaars પાસે થી રોકડે એક પણ શબ્દ એવો નથી કે આપણાથી અજાણ્યો હોય તો કોઈ વ્યક્તિ ગુજરાતીમાં મિનિંગ બંધ બેસતો થાય ને એ ટાઈપનો વાક્ય આપો કોણ થાય એનો કઈ વાંધો નથી આપણા માટે મહત્વ નો પ્રયત્ન રૂપિયા 10,000 નો ફર્નિચર બજાજ પાસેથી રોકડેથી કોઈ નિયમ થાય મને આમ નથી લખવું પેલા બજાજ લખો તો આપણે લખી શકીએ કે બજાજ પાસેથી રૂપિયા 10,000 નું ફર્નિચર રોકડેથી કેમ લખી ગુજરાતીમાં આનું મહત્વ છે ક્રિયાપદ લાસ્ટમાં હોવો હવે આ ઇંગ્લિશ હતું આ ગુજરાતી થયું આ ટ્રાન્ઝેક્શનનો મીનિંગ કે મેં તમને ગઈકાલે કીધું હતું કે ટ્રાન્ઝેક્શન માટે કમસે કમ બે વ્યક્તિ હોવી જોઈએ એક જ વ્યક્તિ પોતાની સાથે ટ્રાન્ઝેક્શન કરી શકે અને દુકાનવાળો હોય પાનનો બળતો હોય પોતાને પોતાને પાન વેચે પોતાની પોતાની પાસેથી પોતે પોતે ખરીદે એવું થઈ શકે શોર્ટમાં ટ્રાન્ઝેક્શનનો ઇન્ડિરેક્ટલી મતલબ એવો છે કે આપણી જરૂરિયાત આપણે જાતે પૂરી કરી શકતા નથી બીજાનો આધાર રાખવો પડે એ એમનો જરૂરિયાત પૂરી કરતો નથી કંઈક લે એટલે બે વચ્ચે બેનો વ્યવહાર ટ્રાન્ઝેક્શન પરસ્પર લેવડ દેવડ ટ્રાન્સ ટ્રાન્ઝેક્શન શબ્દ ટ્રાન્સ ઉપર કેવો ટ્રાન્સ નેશન તો પરસ્પર દેશ વિદેશ સાથે સંબંધ હોય એટલે ટ્રાન્સ નેશન રિલેશન કેવો એમ ટ્રાન્ઝેક્શન બે વ્યક્તિ પરસ્પર લેવડ દેવડ કરતી હોય તો દોરતી વખતે આપણે એવું સેટ કરવાનું કે જ્યાં આપણે એકાઉન્ટ લખીએ છીએ એનું નામ આપણે આપશું બિઝનેસ આપણે અહીંયા એકાઉન્ટ લખવા ગયા છીએ ઈ વ્યક્તિએ બીજો કોઈ વ્યક્તિ જેનું નામ બજાજ ફર્નિચર ખરીદે તો ધંધામાં ફર્નિચર આવે કે જાય આવે તમ તો ધંધામાં ફર્નિચર આવ્યું કેટલા રૂપિયાનું રોકડેથી ખરીદવી તો ધંધામાં કેશ આવે કે ધંધામાંથી જાશે ધંધામાંથી કેશ જાશે
કેટલા કેશ પે કરશો? આ બન્યું પહેલો સ્ટેપ. પહેલો સ્ટેપ ની અંદર ટ્રાન્ઝેક્શન નું ગુજરાતી કરવાનું અને ટ્રાન્ઝેક્શન ને દોરવાનું. દોરવી એટલે આપણે ટ્રાન્ઝેક્શન પૂરેપૂરું સમજાય કે એક્ચ્યુઅલી આ ટ્રાન્ઝેક્શન માં બન્યું શું. એક વસ્તુ મગજમાં સેટ કરવાની, આપણે અહીંયા એકાઉન્ટ લખીએ છીએ. બીજો સ્ટેપ ખાતાના નામ, ઇંગ્લિશમાં કહેવાય છે નેમ ઓફ એકાઉન્ટ. ગુજરાતી પણ કરવાનું ખાતાના નામ. અકાઉન્ટ અહીંયા લખ્યું છે. ત્રણ વસ્તુ વિચારવાની. મેં તમને પહેલા કીધું અકાઉન્ટ લખવા માટે ત્રણ પ્રકારના ખાતા વિશે માહિતી હોવી જોઈએ. આપણે એકદમ પહેલા ક્લાસથી શું કર્યું, આ ત્રણ પ્રકારના ખાતા વિશે શીખવાની શરૂઆત કરી. નોમિનલ એકાઉન્ટ, ગુજરાતી શું થશે? પર્સનલ એકાઉન્ટ અને રિયલ એકાઉન્ટ. ત્રણના નિયમ શીખ્યા. ઉપજ ખર્ચ નો નિયમ શું હતો? ખર્ચ ખાતે ઉદાર, આવક ખાતે રિયલ. ખાતાનો નિયમ શું હતો? આવેલી ઉદાર. પર્સનલ એકાઉન્ટ નો લાભ લેનાર ખાતે ઉદાર, લાભ આપનાર ખાતે જમા. હવે એ ત્રણેય ની લગતી વસ્તુ વિચારવા. જો આખે આખો ભાગ હવે એકદમ નાનો થઈ ગયો. આખું સીએ એમાં એક અગત્યનો ભાગ તૈયાર થયો એકાઉન્ટ. બીજું લાટ બધું ભણવાનું આવશે, એ પણ અગત્યનું આવશે, પણ એકાઉન્ટ ને પહેલેથી રહે છેલ્લે સુધી અકબંધ રાખ્યું છે. ઇન્ટરમાં ને બે બે એકાઉન્ટ શીખવાના આવશે. આમ ગણો તો ત્રણ: ફાઇનાન્શિયલ અકાઉન્ટ, એડવાન્સ અકાઉન્ટ, કોસ્ટ અકાઉન્ટ. આખા અકાઉન્ટ નો આધાર આમ નોંધ. આવડે એટલે એકાઉન્ટ આવડે, અને તો સોફ્ટવેર આવી જાય. મેઇન તમારે આમ નોંધ છે. ભલે ખતમની સોફ્ટવેર કરે, બાકી સોફ્ટવેર કરે, પાછું સર્વિયું સોફ્ટવેર બનાવે, ફાઇનલ એકાઉન્ટ વાર્ષિક હિસાબ પણ સોફ્ટવેર રેડી કરીને આપે. આપણે આમ નોંધ નોલેજ જોઈએ. આમ નોંધના પાંચ સ્ટેપ, એમાં સૌથી અગત્યનું સ્ટેપ સેકન્ડ, ક્યાં ખાતા ખુલે એ નો ખબર પડે. કારણ સાથે શીખવાનું. સીએ બનવું હોય ને તો બે આધાર છે. તમે ઇન્કવાયરી આવ્યા હોય, મેં સમજાવ્યું હોય તો તમે બે વસ્તુ કીધી હોય, સમજીને શીખવું અને પ્રેક્ટિસ કરવી. ઘણી વાર એ જ ન સમજાય કે સમજીને શીખવું એટલે શું. સમજીને શીખવું એટલે કારણ સાથે શીખવું. કારણ સાથે શીખવીને જે ખરીદ ખાતું નહીં ખુલે, કેમ નહીં ખુલે એ આવડે એટલે કારણ સાથે શીખ્યા. બધા જ તો એકાઉન્ટ નહીં ખુલે, કેમ નહીં ખુલે? તો જો અમુક હું અહીંયા પર પણ તમને તકલીફ એકદમ સ્પષ્ટ મેળ નહીં કયો ખાતું ખુલ્લી નથી. બધા લાગે તો બધા જ ખુલ્લી નથી, ફરજિયાત લાગે તો ફરજિયાત થઈ જાય. કારણ નો ખબર પડે. અમુક વચ્ચે બધું પાકું કે નહીં ગયેલું, ખરીદીની આમનો, વેચાણની આમનો, પગારની આમનો, આ બધી આમનો થાય જાય એક લખવા. આમાં તમારે કોઈ વસ્તુ ગોખવી જ નહીં પડે. વાર્ષિક હિસાબ ભાગીદારીના હશે, વ્યક્તિગત માલિકીના હશે, બધું આવડશે. આની સાથે તમે જે બારમામાં શેર મૂડી એવું બધું શીખ્યા હતા, જે અઘરું લાગતું હતું, એ એકદમ ઇઝીલી સોલ્વ થઈ જશે. કોઈ હવાલો નહીં ગોખવો પડે. હવાલા ઘણા બધા આવડશે. પહેલા પેલું વિચારવાનું, વ્યક્તિગત ખાતું ક્યારે ખુલ્લે અને ક્યારે ન ખુલ્લે એની સમજણ. વ્યક્તિગત ખાતું એટલે બજાજ. બજાજનું ખાતું ક્યારે ખુલ્લે? વન વે ટ્રાન્ઝેક્શન હોય ત્યારે વ્યક્તિગત ખાતું ખુલ્લે. ઓર નવો ક્વેશ્ચન, વન વે ટ્રાન્ઝેક્શન કહેવાય કોને? માત્ર ફર્નિચર આવ્યું હોય, રોકડા ન ચૂકવ્યા હોય એને વન વે કહેવાય. અથવા
કેશ ચૂકવી દીધા પછી એને આપણને ફર્નિચર નથી આપ્યું એને બંધ કહેવાય તો ટુ એ કોને કહેવાય જેટલી મૂલ્યનું કંઈક વસ્તુ મળી હોય એટલું મૂલ્ય કંઈક પે થયું હોય રોકડેથી બરાબર બેંકથી અથવા મિલકતથી કોઈ બી રીતે સેવાથી તો 10,000 નું આવ્યું અને 10,000 નું ગયું બે સેમ છે અને ટુ એ કહેવાય આવા ટ્રાન્ઝેક્શનને કહેવાય ટુ વે જે ટ્રાન્ઝેક્શન ટુ વે હોય એ ટ્રાન્ઝેક્શનને કમ્પ્લીટ ટ્રાન્ઝેક્શન કહેવાય હવે આ વ્યક્તિ આપણને યાદ નહીં રાખે આપણે એને યાદ નહીં રાખે કોઈ ગેરંટી નથી કોઈ વોરંટી નથી ગેરંટીના વોરંટીમાં ફરક શું આવે કોઈ
આજે સ્ટેપ છે ને બીજો સ્ટેપ એ આખા અકાઉન્ટ સિક્રેટ છે એ આવડી જો અકાઉન્ટ આવડી જો આ સ્ટેપ માટે આ સ્ટેપ સહાયકારક છે જ્યારે એને ડાઉટ લાગે કે આ ખાતા કોઈને ન ખબર પડે તો એટલે હેલ્પ કરે હવે એકદમ ઈઝી આની સામે ત્રણ ઓપ્શન રાખવાના ફર્નિચર ની સામે એના પહેલા લખી દેવી હેડિંગ નેચર ચાર અને પાંચ
એના માટે ભણવાનું હોવું જોઈએ. એકદમ તો કાંઈ બધી પૈસા પૂરી થઈ જશે.
দিয়ে ওর সাথে আসতে থাকে, ফাস্ট করে যায়। রিয়েল গেম পছি শুরু থাকে એટલે શીખવા માટે પણ દરરોજ મજા આવે। એમાં પાંચ સ્ટેપમાં આમ નોંધ આપણે બનાવી, આપણી મોનોપોલી છે કોઈ એટલે કોઈ આમ નહીં બનાવે, આ દોરવું આપણી આપણી મોનોપોલી। તમે ક્યાંય એટલે ક્યાંય તમને નહીં જોવા મળ્યું, તમને એટલા વિડીયો જોયો ગમે એવું જોઈ લો, અમે ખુદ બનાવેલું બધું નવી રીત મળી, નવી રીત જાણી જો કરી મજા આવે, દરરોજ મજા આવે, દરેક લેક્ચરમાં મજા આવે। જેનો ધંધો કરતા હોય ને એમાં નફાનો હેતુ હોય, એમાં નફાનો હેતુ પંખો આપણે ખરીદીને વેચવી, ખરીદીને વેચવી તો પંખો એનો સેવા કરવી કે આપણે એમાં નફો રાખવી, નફો રાખવી, નફો રાખવા માટે વેપાર થતો બને। મેં તમને કીધું તું કોસ્ટ માર્કેટ ને વેલ્યુ માર્કેટ નો ગેપ, કલકત્તાથી કે દિલ્હીથી, દિલ્હીની અંદર ઇન્ડસ્ટ્રીયલ આપણે કેમ અહીંયા સચિન જીઆઈડીસી ને લેતા નામ ભૂલી જવાનું, ડી ઉપરથી નામ બરાબર, આટલા બધા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે। આપણે કેમ અહીંયા સાડીની ફેક્ટરી હોય, પંખાની ફેક્ટરી, લોખંડ ને એલ્યુમિનિયમ તાંબુ લે પંખા બનાવીને બહાર કાઢે, સસ્તા ને સારા પંખા મળે, મોટી મોટી ફેક્ટરીઓ છે અહીંયા આપણે એવું છે ને, યાન લે સાડી બનાવીને બહાર કાઢે, તો એ લોકો આનું મટીરિયલ કરી દે બધું, પ્લાસ્ટિક ને તાંબુ ને એલ્યુમિનિયમ ને બધે પંખો બનાવીને બહાર નીકળે, પંખો અહીંયાથી લીધો 1000 રૂપિયા, હેતુ શું વેચવાનું। તો ઈ ગુડ્સ ના 4 ખાતા ખુલે, ગુડ્સ એક નું એક, પંખો ખાતા કેટલા ખુલે, ખરીદી તો ખરીદ ખાતું, વેચવી તો ઈ ગુડ્સ નું વેચાણ ખાતું ખુલે, ખરીદ્યું એ પાછો મોકલવી તો ખરીદ પરત ખાતું ખુલે, અને વેચેલી વસ્તુ પાછી આવે વેચાણ પરત ખાતું ખુલે, ગુડ્સ તો એક જ હોય। 4 ખાતા ખુલ્યા પણ પંખા નું ખાતું તોય ન ખુલ્યું, ખરીદ વેચાણ ખરીદ પરત વેચાણ, અને બે ને બે ભાગ પાડી દેવી તો વેચાણ અને વેચાણ પરત નેટ સેલ એટલે એક જ ખાતું કહેવાય, 1 લાખની વસ્તુ સેલ કરી 20,000ની પાછી આવી 80,000નું નેટ સેલ કહેવાય, આપણે બે જ ખાતા સમજવી ખરીદ અને વેચાણ, આ બે ખાતા ભેગા થાય ને એટલે આપણને પાછો નફો દેખાડે। 1000નો પંખો લીધો એટલે ખરીદ ખાતું ખુલ્યું, 1000થી 1500માં સેલ કર્યો, સેલ કેટલો 1500, બે નું બને એવું વેપાર ખાતું, નફો કેટલા, નફો જાણવાના હેતુથી બે ભાગ પડ્યા ખરીદીને વેચાણ, ક્લિયર। પણ આપણે તો પંખો વાપરવા લીધો તો નહીં ખરીદ ખાતું ખોલવાનું, નહીં વેચાણ ખાતું ખોલવાનું, પંખાનું ફેરને કાઉન્ટ કરવાનું અને ટીંગાડી દીધો, લાઈફ કેટલી 5 વર્ષ, આવ્યો કેટલાનો 2500, તો દર વર્ષે 500 રૂપિયા ઘટાડી 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 પીએનએલ માં ઘસારો વણતા જશું, છેલ્લે 5 વર્ષને અંતે પંખો 0 થઈ જશે। બીજું રહસ્ય હવે વધુ ધંધા છે, જો ખરીદ ખાતું ખોલવી ને આમ તો વેપાર ખાતામાં ઈ છેલ્લે પોસ્ટિંગ થાય, ક્યાં વેર જાય, વેપાર ખાતા, અને જો ફેન એકાઉન્ટ ખોલવી તો સીધું પાકા સાહેબ યાદ થાય, જો આપણે ફેન એકાઉન્ટ ખોલ્યું હોય તો ક્યાં વેર જાય, પાકા સાહેબ, ખાલી શોર્ટમાં સમજે, પંખાનો ધંધો કરતા હોત ને અને પંખો ખરીદવી તો પરચેસ ખાતું ખોલવું, પંખાનો ધંધો કરતા હોય તો એને ગુડ્સ કહેવાય, આપણા માટે ધંધો નથી કરતા, ધંધો કાપડનો કરીએ છીએ અને પંખો કરી ગયો તો પંખાના નામથી ખાતું ખુલે, જેટલું સમજાય ભાઈ આપણે કાલે સમજશું, એકવાર વ્યવસ્થિત લખી દેવા, લખવામાં કંજૂસાઈ કરવી નહીં, આરામથી લખવું અને શોર્ટકટ અપનાવવા નહીં, રાખો, કારણ કે આ એકાઉન્ટ તમને ભવિષ્યમાં ક્યાં કઈ રીતે હેલ્પ કરે નક્કી નહીં,
and Bangkok. Asti, Homburg, Shabukasha. Total. Tron book. કોન્સેપ્ટ બુક જેમાં નવા પ્રકારના વ્યવહારનો એક વ્યવહાર હોય અને તેને કોન્સેપ્ટ બુકમાં લખવાનો. દરેક વ્યવહારના ત્રણ હોમવર્કની બુકમાં પ્રેક્ટિસ કરવાની. કઈ રીતે? બંને વ્યવહાર તમને સમજાવું. ફર્નિચરની જગ્યા નામ બદલી દેવાનું. બિલ્ડિંગ, કાર, કમ્પ્યુટર, પ્રિન્ટર, કોઈ પણ મિલકત લખવાની. શીખ્યા છે મિલકત? દસ હજારની જગ્યા આપણને જે સારું લાગે, 15,000, 50,000, 1,00,000, 2,00,000 જે લખવું હોય અહીંયા નામ બદલી દેવું. બાકી બધું સેમ ટુ સેમ. ત્રણ આવડશે બનાવતા? ફરીથી સમજાવું. પરચેસ્ડ કમ્પ્યુટર ઓફ રૂપીઝ 30,000 from Chroma by rupees, sorry, by cash. વ્યક્તિનું નામ બદલવું હોય તો બદલવાનું, ન બદલવું તો કઈ વાંધો નથી. રૂપિયા ખાસ ફર્નિચરની જગ્યાએ ભેજો ના, મતલબ એક ટ્રાન્ઝેક્શન નથી છે ક્યાં. કોઈ પણ પ્રકારની મિલકત ખરીદવાની થાય, બધા ટ્રાન્ઝેક્શન આવડી ગયા. રોકડેથી ખરીદીના જેટલા ટ્રાન્ઝેક્શન હોય, લેન્ડ ખરીદે, બિલ્ડિંગ ખરીદે, કઈ પણ મિલકત ખરીદે, મશીનરી ખરીદે, ટ્રાન્ઝેક્શન આમ જ રહેશે. એક કામ કરી આપણે, એક અહીંયા હું બનાવું તમને જાતે. ખાલી ઇંગ્લિશ બદલું છું બરાબર.
ગુજરાતી ફરજિયાત લખવાનું રહેશે. પાંચ સ્ટેપ એટલે પાંચ સ્ટેપ. જે રીતે આમાં લખી દો એમને, એમ તો તમે ક્યાં ભરમાં લખી છે તો હું તમને કહી શકું તમે ક્યાં ભરમાં આમનોન છે કે ના એવા. મોટા ભાગના કોઈ ક્લાસીસ વાળા આમનોન શીખવાડતા નથી. એવું કહી દઈએ તો તમે ક્યાં ભરમાં શીખ્યા, તમે ના એમાં પડી શકો શીખ્યા. મારા ખ્યાલે એટલું ડિટેલથી અગિયાર વર્ગમાં શીખ્યા હો. તમને મેં પહેલા પણ કીધું હતું ડેલી અકાઉન્ટનો ઉપયોગ તમારી લાઈફમાં આઉટસોર્સિંગ માટે પણ થાય, એટલે કે ફોરેનનું અકાઉન્ટ લખવાનો મોકો પણ મળે. એ દિવસે જો ખાલી વોચ્યું હશે તમે તો કાંઈ યાદ નહીં. આવી રીતે ડિટેલ શીખ્યા છો તો પરફેક્શન થી અકાઉન્ટ આવડતો છે. ફરીથી આ કોન્સેપ્ટ ને બુકમાં લખવાનું ઘરે જઈને આની જેવા ત્રણ ક્વેશ્ચન બનાવવાના નવા, જેમાં અહીંયા મિલકતનું નામ ખાસ બદલવાનું, બાકી તમને સારું લાગે તો બદલવાનું ને કરવાનો, પણ ખાસ મિલકતનું નામ બદલવાનું. લેન્ડ, બિલ્ડિંગ, પ્લાન્ટ, કાર, કમ્પ્યુટર, પ્રિન્ટર, જે સારું લાગે એ લખવાનું. હોમવર્ક હું તપાસું એટલે નહીં લખવાનું, આપણે પ્રેક્ટિસ ને એટલે લખવાનું. પૂરો કરી દેવાનો આગ્રહથી નહીં લખવાનું. ઘણા એને લખવા બેસે એટલે પહેલા જેમ જલ્દી પૂરો કરી દેવી એમ નહીં, આરામથી લખવાનું. ખાસ ધ્યાન રાખવાનું, કઈ નથી આવડ્યું એ માન કરી લેવાનું અને આવતીકાલે ક્વેશ્ચન કરી લેવાનું કે ભાઈ આમાં સમજાણો નહીં. નહીં આળસ લાવવાની અને ઓવર સ્માર્ટ નહીં થવાનું. ઓવર સ્માર્ટ હવે આપણે આ થોડો અઘરું બેઠું હતું, હવે આની જેવા શીખશું ને ધીરે 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 બધું થઈ જશે ઈઝી. ગુજરાતી લખવામાં બહુ આળસ આવશે, આળસ થશે એટલે ગુજરાતી તો લખવાનું રહેશે. જયારે નહીં જરૂર હોય તો હું તમને સામેથી કહી દઈશ કે હવે બંધ, પણ એવું કહેવામાં સમય લાગશે. ઓન ક્રેડિટ શબ્દ નવો લેજો
એનું ગુજરાતી થશે શાક પર. તો રૂપિયા 40,000 નું ફર્નિચર બિંદર પાસેથી શાક પર ખરીદ્યું, એનું ગુજરાતી થયું. ત્યારબાદ જ્યાં એકાઉન્ટ લખીએ છીએ એને કહેશું આપણે બિઝનેસ. ટ્રાન્ઝેક્શન એકલા એકલા થતું નથી, સામે કોઈ વ્યક્તિ હોય. ઘણી વાર વ્યક્તિનું નામ ન દર્શાવ્યું હોય, રોકડેથી ટ્રાન્ઝેક્શન કરી લે તો વ્યક્તિનું નામ ન પણ લખ્યું હોય. કેમ આપણે આગળનું ટ્રાન્ઝેક્શન છે કે ખાલી એટલું લખી શકાય, પરચેઝ ફર્નિચર ઓફ ₹10,000, બસ. નો રોકડેથી લખ્યું હોય, નો બજાજ લખ્યું હોય, કાંઈ ન લખ્યું હોય. નથી લખ્યું મતલબ વ્યક્તિ નહોતો એવું નથી, વ્યક્તિ તો હતો જ, પણ એ વ્યક્તિના નામની જરૂર નહોતી. કેમ? ફર્નિચર લીધું, રોકડાએ પણ કામ ખતમ. અલગ અલગ વેરાયટી આપણે શીખશું. અત્યારે આને આપણી આની પર ધ્યાન રાખ્યું. બિંદલ પાસેથી ફર્નિચર ખરીદવી તો ધંધામાં ફર્નિચર આવે કે જાય? ફર્નિચર આવે. શાક ઉપર જો ફર્નિચર ખરીદવામાં આવે તો ધંધામાંથી કેશ જશે? નહીં જાય. કેશ અથવા અન્ય કંઈ અત્યારે જશે નહીં. અમુક લોકો અમુક બહુ એડવાન્સ વિચારતા હોય, આજે નહીં તો કાલે આપવાના તો છે જ નહીં, કાલે આપશો તે કાલે વિચારશો. અત્યારે પણ નહીં તો નહીં દોરવાના. તમને એવું સમજાય એના મગજમાં કનેક્ટ થઈ જ જાય કે આપણને થોડું આપશે, આપણને આપણે આપવા નહીં પડે, આપવા પડશે. પણ જ્યારે આપશો ને ત્યારે તક્ષમાં તે ફરીથી દોરશો, તે ખાલી એક જ લીટો થશે કેશ, તે ફર્નિચર નહીં પડે. હવે સેકન્ડ સ્ટેપ, ખાતાના નામ માટે પહેલા પહેલો જોવાનું કે ટ્રાન્ઝેક્શન વન વે કે ટુ વે. વન વે છે, ટુ વે નથી. ધીરે ધીરે સમજાય જશે. ટુ વે ક્યારે કહેવાય? જેટલું મૂલ્ય ધંધાને મળ્યું હોય એટલું જ મૂલ્ય ધંધાએ આપ્યું હોય, બે સેમ હોય તો એને ટુ વે કહેવાય. તો ઘણી વાર એવું આવશે, 40,000 નું ફર્નિચર ખરીદ્યું, 30,000 આપ્યા, 10,000 બાકી રહ્યા. 10,000 બાકી રહેશે ને તો પણ ટુ વે નહીં કહેવાય, વન વે કહેવાશે. 10,000 માટે વ્યક્તિગત ખાતું ખુલશે. ટુ વે ક્યારે કહેવાશે? જેટલાનું મૂલ્ય આવ્યો, 40,000 નું મૂલ્ય આવ્યો અને 40,000 નું મૂલ્ય જશે તો જ એને ટુ વે કહેવાશે. તો ટ્રાન્ઝેક્શન કેવું છે? જો વન વે હોય તો વ્યક્તિગત ખાતું ખુલે, બિંદલ એકાઉન્ટ ખુલશે. નોમિનલ ખાતા પ્રમાણે જોઈ લીધું, સર્વિસ મળી કે આપી,
અને મિલકત પ્રમાણે જોઈ લે તો કોઈ મિલકત આવી એક બસ અંતિ વધારે જોવાની જરૂર નથી. સૌથી અગત્યનું સ્ટેપ છે આ સેકન્ડ નંબરનું, અને ફરીથી આ સ્ટેપને સહાયક સ્ટેપ આ છે. આ દોરી દઈ તો બહુ ઇઝી થઈ જાય. હવે ત્રીજો સ્ટેપ, આની સામે આપણે ત્રણ ઓપ્શન રાખવાના કે બિલ્ડર પર્સનલ ખાતું કહેવાય, રિયલ ખાતું કહેવાય કે નોમિનલ કહેવાય. પર્સનલ કહેવાય, બિલ્ડર એટલે વ્યક્તિ. અહીંયા લખવાનું પર્સનલ એકાઉન્ટ.
ట్రాన్సాక్షన్ లోపలే తీయదు, ఏ ట్రాన్సాక్షన్ శాఖకు క్రెడిట్. હવે શાખ ઉપર જેટલી પણ મિલકત ખરીદવામાં આવે બધાની નોંધ આવી જ રીતે થશે. ફર્નિચરની જગ્યાએ માનો પ્લાન્ટ ખરીદવી તો પણ બધું છે. અહીંયા ફર્નિચરની જગ્યાએ પ્લાન્ટ ધંધામાં આવે, અહીંયા ફર્નિચરની જગ્યાએ પ્લાન્ટ ખાતું ખુલ્લે. નિયમ સેમ લાગશે પણ રિયલ ખાતું કહેવાશે, આવે તે ઉધાર થશે. અહીંયા પ્લાન્ટ એકાઉન્ટ આવશે અને ગુજરાતીમાં પણ લખશું પ્લાન્ટ. કોઈ બીજી મશીન જે ખરીદવી તો પણ સેમ ટુ સેમ. ઓન ક્રેડિટ ટ્રાન્ઝેક્શન લખવાની ત્રણ રીત છે. જેમ કે અહીંયા હું લખું બરાબર પરચેઝ, કાર સારું લાગે તમને કામ આવશે.
આપણી કામની ક્વોલિટી પરથી વ્યક્તિત્વની ક્વોલિટી નક્કી થાય. બને એટલું સારું માંગો છો કહેવાનો મતલબ એવો. લખવામાં આળસ કરવી કેટલી આમનો મોહમાં થઈ છો.
BLF ભારતની રિયલ એસ્ટેટ ની મોટી કંપની છે. કરતા હોય તો કાર